નમસ્તે મિત્રો રાશિઓની તુલના અંતર્ગત આજે આપણે નફો અને ખોટ વિશે શીખીશું વેચાણ અને ખરીદી સંબંધિત કિંમતના આધારે નફા અને ખોટની ગણતરી કરતા શીખીએ શાળાની બે વિદ્યાર્થીનીઓ રિંકલ અને કિંજલ વચ્ચેનો આપણે વાર્તાલાપ જોઈએ આ વખતે હું આનંદ મેળામાં ત્રીસ રૂપિયામાં કિચન વેચવાની છું જે હું વીસ રૂપિયામાં ખરીદીશ તો તેને પચાસ ટકા નફો મળશે એટલે કે એક કિચન પર રૂપિયા દસ નફો થશે ના હું દરેક કિચનના પેકિંગ માટે પાંચ રૂપિયાનો ખર્ચ કરીશ અને તેથી એક કિચન મને પચીસ રૂપિયામાં પડશે એક કિચન દીઠ રૂપિયા પાંચનો નફો મળશે જેથી મને આ રીતે નો નફો થશે વાહ ખૂબ સરસ મિત્રો અહીંયા કિંજલને એક કિચનની ખરીદ કિંમત છે વીસ રૂપિયા અને તેના પર તે વધારાનો ખર્ચ કરે છે પાંચ રૂપિયા આ વધારાનો ખર્ચ એટલે કે પડતર ખર્ચ કોઈ વસ્તુની ખરીદ કિંમત ઉપર આપણે જે વધારાનો ખર્ચ કરીએ તેને પડતર ખર્ચ કહેવાય આમ ખરીદ કિંમત અને પડતર ખર્ચનો સરવાળો કરતા આપણને કિંમત મળે છે પચીસ રૂપિયા જે થશે એક કિચનની પડતર કિંમત અને કિંજલ આ કિચનની વેચાણ કિંમત રાખે છે ત્રીસ રૂપિયા અહીંયા પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે કે કિંજલને નફો થશે અને આ નફો વેચાણ કિંમત અને પડતર કિંમતના તફાવત જેટલો એટલે કે ત્રીસ ઓછા પચીસ બરાબર પાંચ રૂપિયા થશે મિત્રો આવી રીતે જ્યારે કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે તેના ઉપર થોડા વધારાના ખર્ચ થતા હોય છે જેમ કે પરિવહન ખર્ચ આ સિવાય મજૂરી ખર્ચ પણ થતો હોય છે તો ક્યારેક કોઈ વસ્તુ ઉપર મરામત ખર્ચ પણ કરવો પડતો હોય છે આમ જ્યારે વસ્તુની વેચાણ કિંમત અને ખરીદ કિંમત ઉપરથી નફો કે ખોટની ગણતરી કરીએ ત્યારે વસ્તુ ઉપર થયેલા વધારાના ખર્ચને પહેલાં ખરીદ કિંમતમાં ઉમેરી અને પડતર કિંમત શોધીશું ત્યારબાદ આપણે નફા કે ખોટની ગણતરી કરીશું રોજિંદા જીવનના કેટલાક ઉદાહરણો દ્વારા આપણે આ જોઈએ રામજીભાઈ છે તે ફ્રૂટ અને વેજીટેબલની દુકાન ચલાવે છે એક દિવસ તેઓ શાકભાજી લેવા માટે શાકભાજીની બજારમાં જાય છે બજારમાંથી તેઓ રીંગણના વારા ખરીદે છે તેઓ રીંગણના દસ ભારા ખરીદે છે અને તેના માટે તેઓ ત્રણ હજાર અને આઠસો રૂપિયા ચૂકવે છે હવે આ રીંગણના ભારાઓને પોતાની દુકાન સુધી લઈ જવા માટે તે એક રિક્ષા ભાડેથી કરે છે રિક્ષામાં પોતાનો સામાન ભરી પોતાની દુકાને લાવે છે અને રિક્ષાના ભાડા પેટે તે ચાલકને બસો રૂપિયા ચૂકવે છે ચાલક બસો રૂપિયા લઈ અને જતો રહે છે મિત્રો હવે રામજીભાઈ ગણતરી કરે છે કે મારે ભાડા કેટલામાં વેચવા આપણે આ ગણતરી જોઈએ દસ ભાડાની ખરીદ કિંમત હતી ત્રણ હજાર આઠસો રૂપિયા અને પરિવહનનો ખર્ચ એટલે કે વધારાનો ખર્ચ થયો બસો રૂપિયા આ બંનેનો સરવાળો કરતા આપણને કુલ ખર્ચ મળે છે ચાર હજાર રૂપિયા અહીંયા રામજીભાઈ કુલ ભારા લઈ આવે છે દસ તેથી એક ભારાની પડતર કિંમત થશે કુલ રૂપિયા ચાર હજાર ભાંગ્યા દસ એટલે કે ચારસો રૂપિયા તેથી રામજીભાઈ વિચારે છે હું દરેક ભારો ચારસો એંસીમાં વેચીશ હવે રામજીભાઈ શાકભાજી વેચવાનું શરૂ કરે છે અને એક વ્યક્તિ આ ભારા ખરીદવા માટે આવે છે તે કહે છે 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 મારે પાંચ પાંચ ખરીદવા રામજીભાઈ જવાબ આપે તમારે ચૂકવવા પડશે ભાઈ કહે છે લો આ ચોવીસો રૂપિયા અને આપો મને પાંચ ભારા તેથી રામજીભાઈ ચોવીસો રૂપિયા લઈ લે છે અને તેને પાંચ ભારા આપે છે આવનાર વ્યક્તિ પાંચ ભાડા લઈ અને જતા રહે છે મિત્રો હવે આપણે જોઈએ કે રામજીભાઈને આ વ્યવહારમાં નફો થયો કે ખોટ થઈ અને નફો કે ખોટ થયા તો કેટલા થયા એક ભાડાની મૂળ કિંમત હતી ચારસો રૂપિયા અને આવા પાંચ ભારાની મૂળ કિંમત થાય ચારસો ગુણ્યા પાંચ એટલે કે બે હજાર રૂપિયા પાંચ ભારાની વેચાણ કિંમત રામજીભાઈને મળી બે હજારને ચારસો રૂપિયા અહીં વેચાણ કિંમત મૂળ કિંમત એટલે કે પડતર કિંમત કરતાં વધારે છે તેથી નફો થશે ચોવીસો ઓછા બે હજાર બરાબર ચારસો રૂપિયા આમ રામજીભાઈને આ વ્યવહારમાં ચારસો રૂપિયા નફો થયો રામજીભાઈ વિચારે છે વાહ સારો નફો મળી ગયો છે આ નફો આવ્યો રૂપિયામાં આપણે તેની ટકાવારીમાં ગણતરી કરીએ કુલ નફો ચારસો રૂપિયા અને વેચેલા માળની પડતર કિંમત હતી બે હજાર રૂપિયા ટકાવારી શોધવા માટે તેને સોથી ગુણીએ તો જવાબ આપણને મળશે વીસ ટકા એટલે કે આ વ્યવહારમાં રામજીભાઈને વીસ ટકા નફો થયો રામજીભાઈ શાકભાજી વેચવાનું શરૂ જ રાખે છે લઈ જાઓ લઈ જાઓ તાજા અને સ્વાદિષ્ટ શાકભાજી લઈ જાઓ ફરી એક વ્યક્તિ આ શાકભાજી ખરીદવા માટે આવે છે અને તે કહે છે મારે બે ભાડા ખરીદવા છે હા લઈ જાઓ ને એકના ચારસો એંસી રૂપિયા ના હું એકના ચારસો રૂપિયા લેખે જ ખરીદીશ સારું લઈ જાઓ બે ભાડા આ રીતે વ્યવહારમાં આવનાર વ્યક્તિ રામજીભાઈને બે ભાડાના આઠસો રૂપિયા આપે છે અને રામજીભાઈ તેમને બે ભાડા આપે છે તે વ્યક્તિ બે ભાડા લઈને જતા રહે છે મિત્રો આ વ્યવહારમાં રામજીભાઈને નફો થયો કે ખોટ તેની ગણતરી કરીએ એક ભારાની મૂળ કિંમત હતી ચારસો રૂપિયા તેથી બે ભારાની મૂળ કિંમત થાય આઠસો રૂપિયા ચારસો ગુણ્યા બે એટલે આઠસો રૂપિયા અને રામજીભાઈએ બે ભારા વેચ્યા તેની વેચાણ કિંમત પણ છે આઠસો રૂપિયા અહીં ભારાની મૂળ કિંમત અને વેચાણ કિંમત સરખી છે તેથી નફો પણ નહી થાય અને નુકસાન પણ નહીં થાય આપણે ગણતરી કરીએ તો આઠસો વેચાણ કિંમત તેમાંથી મૂળ કિંમત બાદ કરીએ તો નફો આવશે એટલે કે આ વ્યવહારમાં ન નફો ન નુકસાન રામજીભાઈ વિચારે છે કંઈ વાંધો નહીં મારા બે ભારા તો વેચાઈ ગયા રામજીભાઈ પોતાનું કામ આગળ ચલાવે છે હવે તેની પાસે માત્ર ત્રણ ભારા જ બચ્યા છે એક દાદા અહીંયા ખરીદી કરવા માટે આવે છે અને પૂછે છે સોસ છે એક ભારાનો ભાવ એક ભારાના 480 લેકે લઈ જાઓ દાદા અરે રામજી ભાઈ ના ના હું એટલો ભાવ નહી આપું અરે દાદા લઈ જા ને આટલા ભાવમાં બીજે ક્યાંય નહીં મળે અરે રામજી ભાઈ પણ હવે તો તમારી પાસે સારું શાકભાજી પણ નથી બોલો તમારે ત્રણે ભારા કેટલામાં ખરીદવા છે હું દરેકના ત્રણસોને સાઠ લેખે ત્રણે ખરીદીશ સારું આપો એક હજાર એંસી રૂપિયા અને લઈ જાઓ તમારા ત્રણેય ભાડા દાદા રામજીભાઈને એક હજારને એંસી રૂપિયા આપે છે અને રામજીભાઈ તેમને ત્રણ ભાડા આપે છે દાદા આ ભાડા લઈને જતા રહે છે મિત્રો આપણે આ વ્યવહારમાં પણ જોઈએ કે રામજીભાઈને નફો થયો કે ખોટ થઈ એક ભાડાની મૂળ કિંમત છે ચારસો રૂપિયા અને ત્રણ ભારાની મૂળ કિંમત થાય ચારસો ગુણ્યા ત્રણ એટલે બારસો રૂપિયા જ્યારે રામજીભાઈએ આ ત્રણ ભારા આપ્યા તેની વેચાણ કિંમત તેમને મળી ત્રણસો સાઠ ગુણ્યા ત્રણ એટલે કે એક હજાર એસી રૂપિયા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત નાની છે એટલે રામજીભાઈને ખોટ થઈ મૂળ કિંમત બારસો રૂપિયા ઓછા વેચાણ કિંમત એક હજાર એસી રૂપિયા એટલે કે એકસો વીસ રૂપિયાની રામજીભાઈને ખોટ થઈ રામજીભાઈ તો પણ વિચારે છે છેલ્લા શાકભાજી થોડા ખરાબ હતા એટલે સારો ભાવ ન મળ્યો મિત્રો આ ખોટ એકસો વીસ રૂપિયા આવી આપણે તેની ટકાવારીમાં ગણતરી કરીએ ખોટ ગઈ એકસો વીસ રૂપિયાની અને વેચેલા માલની મૂળ કિંમત હતી બારસો રૂપિયા એને ગુણ્યા સો જેથી આપણને મળશે કે રામજીભાઈને આ વ્યવહારમાં દસ ખોટ ગઈ હવે આપણે રામજીભાઈના સમગ્ર ત્રણે ત્રણ વ્યવહારોને લઈએ તો સમગ્રપણે તેમનો થયો કે ખોટ થઈ તે આપણે જોઈએ પ્રથમ વ્યક્તિ જ્યારે રામજીભાઈ પાસે આવે છે ત્યારે તે પાંચ ભારા ખરીદે છે જેની મૂળ કિંમત બે હજાર રૂપિયા થાય છે અને વેચાણ કિંમત છે બે હજાર ચારસો રૂપિયા તેથી રામજીભાઈને નફો થાય છે ચારસો રૂપિયા બીજું વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે તે રામજીભાઈ પાસેથી બે ભાડા ખરીદે છે તેની મૂળ કિંમત છે આઠસો રૂપિયા અને વેચાણ કિંમત પણ છે આઠસો રૂપિયા તેથી રામજીભાઈને નફો કે ખોટ કંઈ જ તેમાં થતું નથી અને અંતે જ્યારે દાદા ખરીદવા આવે છે ત્યારે તે ત્રણ ભારા ખરીદે છે આ ત્રણ ભારાની મૂળ કિંમત છે બારસો રૂપિયા અને રામજીભાઈને વેચાણ કિંમત પેટે મળે છે એક હજારને એંશી રૂપિયા એટલે કે રામજીભાઈને આ વ્યવહારમાં થઈ હતી એકસો વીસ રૂપિયાની ખોટ અહીંયા આપણે દસ ભારાની મૂળ કિંમત આપણને ખબર છે પ્રથમ વ્યવહારના બે હજાર બીજા વ્યવહારના આઠસો અને ત્રીજા વ્યવહારના બારસો એટલે કે મૂળ કિંમત થઈ ચાર હજાર રૂપિયા જ્યારે વેચાણ કિંમત પેટે રામજીભાઈને મળ્યા પ્રથમ વ્યવહારમાંથી ચોવીસો બીજા વ્યવહારમાંથી આઠસો અને ત્રીજા વ્યવહારમાંથી એક હજાર એંસી એટલે કે રામજીભાઈને કુલ રૂપિયા મળ્યા ચાર હજાર બસો એંસી અહીંયા દસ ભારાની મૂળ કિંમત કરતાં દસ ભારાની વેચાણ કિંમત વધારે છે તેથી રામજીભાઈને નફો થાય છે કેટલો નફો થાય છે વેચાણ કિંમત ચાર હજાર બસો એંસી રૂપિયા ઓછા મૂળ કિંમત ચાર હજાર રૂપિયા એટલે કે બસોને એંસી રૂપિયાનો નફો થયો આજ નફાને આપણે ટકાવારીમાં શોધવું હોય તો નફાની ટકાવારી થશે કુલ નફો એસી રૂપિયા છેદમાં મૂળ કિંમત રૂપિયા એને જવાબ આપણને છે સાત ટકા નફો થયો રામજીભાઈ વિચારે છે બસો એસી રૂપિયાનો નફો પણ સારો જ કહેવાય ને હા મિત્રો સારો જ નફો કહેવાય આપણા રોજિંદા જીવનમાં આવા અનેક વ્યવહારો થતા હોય છે જેમાં આપણે આ ઉદાહરણની જેમ જ ગણતરી કરી અને નફા અને ખોટની ગણતરી કરી શકીએ છીએ ધન્યવાદ